આ છે ને બેટા, આ શું લખ્યું છે વાંચજી. પાસેથી શિક્ષા, શિક્ષા પ્રકૃતિ એટલે શું બેટા? જો આમાં તને વાદળ દેખાય, હાલે મસ્ત બોલે, આમાં વાદળ દેખાય છે બેટા, આકાશ દેખાય છે, આ પહાડ, આ આગ છે, અને આ વનસ્પતિ જંગલ છે, આ સમુદ્ર છે, આ પ્રકૃતિ છે બેટા. આ પ્રકૃતિ પાસેથી શીખવાનું જે છે, પ્રકૃતિ પાસેથી શિક્ષા. શું શીખવાનું બેટા ખબર? જો આકાશ રહ્યા, આ બ્લુ બ્લુ છે ને, આકાશ છે, આકાશ જેવું વિશાળ બનવાનું, સમજાણું. હૃદય નાનું એવું નહીં રાખવાનું. તારી પાસે કોઈ વસ્તુ લઈ જાય ને તો તારે ચિંતા નહીં કરવાની, સમજાણું, આપી દેવાનું, સમજાણું. પછી આ વાદળ જેવું બનવાનું, વાદળ છે ને વરસતું જાય અને ક્યારેય ઘરે ન બેસે, સ્થિર ન રહે, પ્રવાસ કરતું રહીએ જગતનો. કાલિદાસે મેઘદૂતમ લખ્યું છે ને, એ વાદળ ઉપર લખ્યું છે, સમજાણું, હેલું છે અને વરસાદ વરસાવતું છે. આ જંગલ છે ને બેટા, આ જંગલ છે ને એ પ્રાણીઓને, પશુ પક્ષી માણસ મનુષ્ય આ બધાને ભૂખ લાગે ને, ઉદરમાં ભૂખ લાગે ને, એના માટે ખોરાક તૈયાર કરીને આપે છે, સમજાણું. આપણે ચીબડા ક્યાં બને, ઘઉં ત્યાં, બાજરી ત્યાં, ફળ ફૂલ આદિ બધું જ આ જંગલ બધું બનાવી અને પ્રાણી માત્રને ભોજન આપે છે, ભૂત માત્રને, જીવ માત્રને, સમજાણું. આ સમુદ્ર છે ને બેટા, એવું કે હું કેવો અફાળ છું, વિશાળ છું, ગર્જન કરું છું, પણ હું અહંકારથી ગરજતો નથી. કોઈ આ મારી પર પથ્થર ફેંકીને જાય ને તો ડખોડાઈ જતો નથી. અને મારું હૃદય કેવું છે, ગહન છે, વિશાળ છે. એટલે આપણું હૃદય છે ને વિશાળ હૃદયનું બનવાનું, સમજાય છે તને આ વાત? એ આપણે મોટું, આપણે નાનું નાનું સંકુચિત નહીં બનવાનું. કોઈ આપણું લઈ જાય, કોઈ માનો કે આમ તાપલી મારી લઈ જાય તો રડવાનું નહીં. સમુદ્રમાં કોઈ પથ્થર ફેંકે તો સમુદ્ર ડખોડાય, ખાબોચ્યું હોય ને તો ડખોડાઈ જાય, બરાબર. આગ છે તો આગ છે ને બેટા, એ શું છે, કોઈને દજાડે પણ ખરી અને આપણું પ્રકાશ પણ આપે અને અન્ન પણ રાંધી દે. તો આ આગ પાસેથી કેવું બનવાનું, તેજસ્વી બનવાનું. તેજસ્વી એટલા આમ કોક જોવે ને, વાહ જીજણું વાહ, સમજાણું. આ બધા છે ને બેટા પ્રકૃતિના તત્વો છે, પ્રકૃતિના તત્વ. વાદળ, આકાશ, અગ્નિ, આ વનસ્પતિ, આ પૃથ્વી, આ દરિયો, સમુદ્ર, વૃક્ષ, વનસ્પતિ. આ વૃક્ષ આ જંગલ છે તો એની પાછી શું શીખવાનું? વૃક્ષ હોય, વૃક્ષ એ આપે હંમેશા આપે ને ફળ, આપે મીઠા મીઠા ફળ આપે. એને પથ્થર ફેંકીએ તો એની ઉપર તો એ ફળ આપે. એને આપણે તું એને છાંયે બેઠો હોય અને એને પાણી પાયા વગરનો વહી જાત તો એ રડે, ગુસ્સો કરે, એ નિસ્વાર્થી છે. પરાર્થ માટે કામ કરું હું, હંમેશા યાદ રાખવાનું બેટા, સ્વાર્થી નહીં બનવાનું. બીજાને છે ને આપવાનું, લેવાની ભાવના નહીં રાખવાની, આપી દેવાનું. આપણી પાસે હોય ને તો બીજાને આપીને ખુશ થવાનું, સમજો. ચત્યન ગુંજીતા ત્યાગો તમે તો તમને જીવનમાં સુખ મળશે, સમજાવો. આવા પ્રશ્નો બેટા તારે કરવાના, મને ગમે ત્યારે કરવા હોય ત્યારે, હો હું તને સમજાવીશ. ન સમજાય તારે મને ફરીથી પૂછવાનું, હો. રોજ એક પ્રશ્ન કરવાનો, મારે કોલેજે જવું છે, આ બધું શું કહેવાય.